નમસ્કાર વિવાદમાં સંવાદનું પ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ સ્વાગત છે તે અંગે આજે વાત કરીશું દેશનું સામાન્ય બજેટ રજૂ થયું પ્રધાનમંત્રીએ બજેટને પીપલ ફ્રેન્ડલી અને પ્રોગ્રેસિવ ગણાવ્યું છે નાણાં મંત્રીએ અમૃત અમૃતકાળનું બજેટ ગણાવ્યું છે તો બીજી તરફ કોંગ્રેસે પ્રહાર કરતા કહ્યું છે કે સરકારને વર્તમાનની ચિંતા નથી અને હવે જનતાએ અમૃત અમૃતકાળમાં ઉદય થવાની રાહ જોવી પડશે ત્યારે બજેટમાં દરેક સેક્ટરને શું મળ્યું શું બજેટની જોગવાઈઓથી અર્થતંત્રને વેગ મળશે સામાન્ય નાગરિકને રાહત મળશે સામાન્ય ભાષામાં બજેટને સમજીશું અને સાથે જ રાજકીય પાર્ટીઓના દાવાઓને પણ જાણીશું આજની આ ચર્ચામાં તો આ વખતના બજેટમાં કોને શું મળ્યું તે અંગે આપણે ચર્ચા કરીશું બીજેપી તરફથી ડોક્ટર ઋત્વિજભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે સપ્રવક્તા બીજેપી તરફથી આપણી સાથે છે આપણું સ્વાગત છે અને ડોક્ટર અમિતભાઈ નાયક આપણી સાથે કોંગ્રેસ તરફથી જોડાયા છે બંને મિત્રોનું સ્વાગત છે પહેલા તો ઋત્વિજભાઈ આપણી પાસેથી એ સમજવા ઈચ્છી રહ્યા છે કે આજનું આ જે બજેટ છે જે રજૂ કરવામાં આવ્યું છે આ બજેટને આ એવો એવો એક પોઈન્ટ જણાવો કે જે આપના મતે યોગ્ય હોય અને એ જનતા માટે પણ યોગ્ય હોય જો આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં નવમી વખત આજે બજેટ રજૂ કરવામાં આવ્યું અને દેશના નાણાં મંત્રી આદરણીય નિર્મલા સીતારામનજીએ આ ચોથી વખત બજેટ રજૂ કર્યું અને ખૂબ આનંદની વાત છે કે પેપરલેસ બજેટ હતું એક મુદ્દો નહીં ઘણા બધા મુદ્દાઓ છે સંધ્યા એટલે એને એક વાક્યમાં કે એક મુદ્દામાં કદાચ સીમિત કરવું ખૂબ અઘરું છે પરંતુ યુવાઓ માટે વિદ્યાર્થીઓ માટે આરોગ્ય માટે ખેડૂતો માટે શ્રમિકો માટે ઉદ્યોગ માટે પરિવહન માટે સેનાની સશક્તિકરણ માટે મહિલાને સશક્ત કરવા માટે છેવાડાના માનવીના ઉત્થાન માટે અને ખાસ કરીને આપણા ગુજરાત માટે પણ આગામી પચીસ વર્ષની બ્લૂ આપતું સર્વસ્પર્શી સર્વસમાવેશક એવું જનપ્રિય અને લોકપ્રિય બજેટ આજે રજૂ થયું છે અને એમાં વિવિધ તબક્કાના બધા જ લોકો માટે કંઈકનું કંઈક સરકાર લઈને આવી છે એ સામાન્ય માણસ હોય તો પણ ભલે એ યુવા હોય તો પણ ભલે જેમ કે રોજગારીની વાત કરીએ તો આગામી સમયમાં સોળ લાખ યુવાનો આત્મનિર્ભર ભારતથી સોળ લાખ જેટલા યુવાનોને નોકરી આપવા માટેનું પ્રાવધાન છે અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સાહીઠ લાખ જેટલા યુવાનોને નોકરી આપવાનું પ્રાવધાન આ બજેટમાં કરવામાં આવ્યું છે એ જ રીતે આગામી પાંચ વર્ષમાં ત્રીસ લાખ જેટલી સરકારી નોકરીઓ ઊભી કરવા માટેની પણ જોગવાઈ આમાં કરવામાં આવી છે નવું ટેક્સ રિફોર્મ લાવવામાં આવ્યું છે કૌશલ્ય વિકાસ અને આજીવિકા માટે ડિજિટલ ઇકોસિસ્ટમ ઉભું કરવા પર માનનીય પ્રધાનમંત્રીજીએ આ બજેટમાં ભાર મૂક્યો છે અને સ્ટાર્ટઅપ ને પણ બે ત્રેવીસ સુધી ટેક્સ ઇન્સેન્ટિવ આપવાનું

સિરિયલ મોટા મોટી ખાસિયત એ હતી કે સિરિયલ શરૂ થાય સપનામાં અને પૂરી પણ થાય સપનામાં એટલે આ બજેટ જેટલા બી બજેટ હું આ બે ચાર વર્ષથી જોઈ રહ્યો છું એ મને મુંગેરીલાલના હસીન સપના જેવા જ લાગે છે કારણ કે ક્યારેય કોઈ પણ બજેટમાં વર્તમાન નાણાકીય વર્ષની કોઈ વાત નથી હોતી જુમલા પણ જુમલા નાણાકીય જુમલા ખોટા ખોટા વચનો કરોડો રૂપિયાના પેકેજ પણ એનું કોઈ પણ શ્વેત પત્ર કે બીજા વર્ષે એનું આંકલન કરવા માટે કે એના પર કોઈ ડિબેટ નથી થતી આ દેશનું દુર્ભાગ્ય છે આપણે વાત કરીએ બે હજાર સોળની તો બે ના સોળના બજેટમાં કે બે હજાર એકવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી થશે આવક તો બમણી ના થઈ પણ બે હજાર વીસથી ખેડૂતોને દિલ્હીના દરવાજે બેસવા પડ્યા પોતાના લોકલ પ્રશ્નોની માંગણી માટે લગભગ દુનિયાનું મોટામાં મોટું આંદોલન એક વર્ષ કરતા વધારે સમય ચાલ્યું સાતસો કરતા વધારે ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યું એ ખેડૂતોને આ બજેટમાં કોઈ પ્રકાર નો લાભ કે રાહત આપવામાં નથી આવી છે છે હું ખેતી કરું છું મારું ખેતર છે સંધ્યા તો મને ખબર છે કે મારે એમએસપી મારી નજરમાં અને મારી પરિભાષામાં એમએસપી શું છે મને જ ખ્યાલ હોય પણ ખેડૂતની એમએસપી કોઈ શિક્ષણ સંસ્થા સાથે જોડાયેલો માણસ હોય કે કોઈ બિઝનેસમેન હોય કઈ રીતે નક્કી કરી શકે

દુનિયા કોરોના દરેક દેશમાં આવ્યો છે દુનિયાના ઘણા ખરા દેશોમાં કોરોના આવ્યો છે પણ કોરોનાથી જે લોકો બેરોજગાર થયા છે જે લોકોની નોકરીઓ ગઈ છે મધ્યમ વર્ગ ગરીબ થયો છે ને ગરીબ વધારે ગરીબ થયો એનો જો આંકડો જોવા જઈએ ને તો પચાસ ટકા કરતા રે વધારે એવા લોકો ભારત દેશમાં છે એની પર આજ સુધી કોઈએ નજર નથી નાખી આ બજેટમાં એની કોઈ વાત નથી મધ્યમ વર્ગના માણસને મેં કીધું ગરીબી ગરીબી ઓછી ઓછી કરશે ગરીબોને ઉછાકશે ગરીબી ઓછી થશે એ પ્રકારની વાત કરી છે આજે એટલે મેં 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 બજેટ મે આ બજેટ ડિબેટની શરૂઆત કેમ કરી કે એક બહુ જગપ્રખ્યાત એક સિરિયલ આવતી હતી કે આખું સપનામાં જ સિરિયલ શરૂ થાય અને સિરિયલ પતિ આખી જ પતિ જાય મારી એ જ વાત છે કે આજના બજેટમાં બધી જ વાત કરવામાં આવી છે પણ શું કરવામાં આવી છે કે ભાઈ 30% મહિલાઓને રોજગારી મળશે ક્યારે આર એ 2022 ના એન્ડ સુધી

સાથે આ વર્ષમાં ખૂબ સુંદર રીતે એ લોકો ઉદ્યોગ સાહસિક બન્યા છે અને ન માત્ર જોબ સિકર પરંતુ જોબ ગીવર પણ બન્યા છે સાહીઠ લાખ રોજગાર એ ઉભું કરવાનું સરકારી પ્રાવધાન છે એટલે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સાઈઠ લાખ છે આત્મનિર્ભર ભારત અંતર્ગત સોળ લાખ છે અને બીજી આઈટી અને પ્રાઇવેટ સેક્ટર ની નોકરીઓ તો અલગ એટલે કુલ મળીને આંકડો ખૂબ મોટો છે

સાથે સાથે ખેડૂતો ડ્રોન થી ખેતી કરતા થાય એના માટે પણ પ્રાવધાન છે છે કેમિકલ મુક્ત ખેતી કરે એ દિશામાં વિચાર્યું ને મેગા અનાજ વર્ષ તરીકે ઉપયોગ જાહેર કરવામાં આવ્યું છે તેલિબિયાનું ઉત્પાદન વધે એના માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે આજ ક્રમમાં પાંચ નદીઓને પરસ્પર જોડવા માટે સિંચાઈ ની વિપુલ તકો મળે નાબાર્ડ માંથી સીધું ફંડિંગ થાય એવી યોજના પણ મોદી સરકાર લઈને આવી એટલે કુલ મળીને ખેડૂતો માટે મેં કીધું ને સમાજના તમામ વર્ગના લોકો માટે કઈક ને કઈક પાણી અટકી જશે સંગ્રહ હશે અને જે સિંચાઈ માટે પાણી મળવું જોઈએ ખેડૂતોને આ પાણી મળશે સાગરભાઈ આપણી સાથે આમ આદમી પાર્ટી તરફથી આપણી સાથે છે આ સાથે સુનિલભાઈ તલાટી પણ આપણી સાથે જોડાયા છે છે હિમાની બક્ષ જોશી આપની સાથે આસિસ્ટન્ટ પ્રોફેસર આપની સાથે છે હિમારી બેન આપનું પણ સ્વાગત તમામ મિત્રોનું સ્વાગત છે સાગર જે ખેડૂતોની વાત કરી રહ્યા છે આપ તો સતત જ્યારે આમ આદમી પાર્ટીમાં ન હતા ત્યારથી આપ તો ખેડૂતો માટે સતત કામ કરતા આવ્યા છો ખેડૂતોના મુખ્ય પ્રશ્નો કયા છે ને કઈ આશા ખેડૂતોને હતી જે વાત નદીઓના લિંકિંગની કરી રહ્યા છે મારે તો સવાલ એ પૂછવો છે પહેલા હું આવું છું આપની પાસે આવું પણ ઋત્વિજભાઈને સવાલ મારે પૂછવો છે 600 કરોડ ખર્ચાઈ ગયા કલ્પસર યોજના ક્યાં છે ઋત્વિજભાઈ પ્રાવધાન કરવામાં આવ્યું છે જાહેરાતો નથી બજેટમાં જે વાયદા કર્યા હતા જે પણ એલોટમેન્ટ કર્યા હતા એનો અસરકારક અમલ પણ થયો છે છસો કરોડ રૂપિયા મને યાદ છે ઓગણીસો છોતેર કે અગ્યાસી થી કલ્પસર ની વાત ચાલે છે બિલકુલ સમયાંતરે બધા અભ્યાસો થતા રહે છે મને યાદ છે ત્યાં સુધી ત્રણ વાર એનો ખાતમુહૂર્ત એટલે કે ભૂમિ પૂજન કરવામાં આવ્યો છે

ખાત મુરત સિવાય શું કર્યું કેટલા અભ્યાસો થયા એ વાયબલ છે કે નથી એ પણ હજી તમારી પાસે નક્કી નથી એટલા માટે જ અમિતભાઈની એક વાત સાથે હું સહમત છું કે મુંગેરી લાલ કે હસીન સપને હવે હું બજેટ પર આવું છું ખેડૂતોની વાત પર બે હજાર બાવીસમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાત હતી અરુણ જેટલી સાહેબે એમના પ્રથમ બજેટમાં કહ્યું હતું કે પચાસ કરોડ રૂપિયા જે બંધ પડેલી અટકી પડેલી સિંચાઈ યોજનાઓ છે એને ચાલુ કરવામાં અને એને એનું અમલીકરણ કરવામાં વાપરીશું કેટલી યોજનાઓ ચાલુ થઈ અને કેટલા હેક્ટર સિંચાઈમાં વધારો થયો એના આંકડા જો રૂપેશભાઈ મારા પરમ મિત્ર આપી શકે તો ખેડૂતોને આનંદ થશે બીજી વાત ગયા બજેટમાં આપણે કિસાન રેલનું એક સપનું બતાવ્યું હતું આપણને કિસાન રેલની બાબતમાં આ બજેટમાં શું છે કેટલી નવી ટ્રેનો શરૂ કરવાના છો શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવાના છો હવે હું કંઈ પણ કહું એના કરતાં આંકડા કે એ વધારે સારું છે સંધ્યાબેન જી અને આ સરકારી આંકડા છે બજેટના જ આંકડા છે સામાન્ય દર્શકો માટે કહી દઉં કે આ બજેટમાં પાંત્રીસ પૈસા એટલે કે પાંત્રીસ ટકા રકમ દેવામાંથી આવવાની છે સરકાર પોતે પૂર્વ રૂપિયો કમાવાની નથી વીસ પૈસા એટલે કે વીસ રકમ વ્યાજ ચૂકવવામાં જવાની છે એંસી પૈસા જ આપણા કામો માટે વિકાસ માટે વપરાવાના છે હવે જે આંકડા કે છે કે ફર્ટિલા ફાળવણી કેટલી થઈ છે એક લાખ પાંચ હજાર બસો ને બાવીસ કરોડ રૂપિયા વધારો થયો કે ઘટાડો થયો એવી જ રીતે ફૂડ સિક્યુરિટી જે સામાન્ય પીડીએસમાં ગરીબ લોકો અનાજ મેળવે છે ત્રાણું હજાર બસો ચોવીસ કરોડ રૂપિયાનો એકચ્યુઅલ એટલે રિવાઇઝ એસ્ટિમેટ હતો અઠ્યાસી હજાર બે કરોડ રૂપિયા અને ચાલુ વર્ષે છે એક લાખ ચાર હજાર બસો ને ઇઠોતેર કરોડ રૂપિયા સંપત્તિ તરીકે ગણાવીએ છીએ તો વાસ્તવિક કેટલો વધારો થયો એ અમિતભાઈ કહી શકશે એવી જ રીતે હેલ્થ નું સેક્ટર છે આ સામાન્ય માણસને સ્પર્શતા મહત્વના સેક્ટર છે બિલકુલ સેક્ટર આપણે પેન્ડેમિક જોયો છે અત્યારે પણ અનુભવી રહ્યા છીએ એની પીડા ગયા વર્ષનો રિવાઇઝ એસ્ટિમેટ હતો પંચ્યાસી હજાર નવસો ને પંદર કરોડ રૂપિયા ચાલુ વર્ષનો છે છ્યાસી હજાર છસો ને છ કરોડ રૂપિયા હું માનું છું કે રફલી સાતસો કરોડ રૂપિયાનો વધારો થયો છે અને આ બધા એલોકેશન છે વપરાશે એની કોઈ ગેરંટી નથી રિવાઇઝ એસ્ટિમેટ શું આવશે એ પાછળથી ખબર પડશે એવી જ રીતે જ્યારે ક્યાંય કામ ન મળે ત્યારે માણસ ભૂખ્યો ન સૂવે એના માટે મનરેગા છે આંકડો જરા શોધી લઉં મેં એમાં પણ વાસ્તવિક આવક આંકડામાં ઘટાડો થયો છે ગયા વર્ષ કરતા હા ગયા વર્ષે ખર્ચા હતા અઠાણું હજાર રૂપિયા

હવે આને એક જુદા સંદર્ભમાં સંધ્યા સમજવાની બહુ જ જરૂર છે નેચરલ કેલેમિટી કોઈના કંટ્રોલમાં નથી એના માટે આ પક્ષ કે તે પક્ષ જવાબદાર નથી એ સ્પષ્ટતા સાથે કહું કે વૈજ્ઞાનિક અભ્યાસો એવું કે છે કે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જને કારણે ભારતના ખેડૂતોને વાર્ષિક પચીસ હજાર કરોડથી વધારે નુકસાન થશે ગુજરાતનો દરિયાકાંઠો લાંબો છે છેલ્લા ચાર વર્ષથી આપણે જોઈએ છીએ કે સાઇક્લોનની ફ્રીક્વેન્સી વધી રહી છે

5,000 કરોડ રૂપિયા ખર્ચી નાખવામાં આવશે બીજા રૂપિયા એવું નથી જે મેં પેલા પણ કહ્યું કે બજેટમાં જે પ્રાવાધાન કરવામાં આવે છે તેનું ચોક્કસ પ્રમાણે એનો ખર્ચ પણ થઈ રહ્યો છે અને એનો અસરકારક અમલ પણ થઈ રહ્યો છે સાગરભાઈની હું વાત સાંભળતો હતો સાગરભાઈએ કીધું કે સામાન્ય માણસોને સ્પર્શતા મુદ્દા સામાન્ય માણસોને સ્પર્શતા મુદ્દા એમ કરીને વાત કરી રહ્યા હતા મારે કેટલીક આ બિંદુઓ પર અહીંયા સ્ટ્રેસ મૂકવો છે કે જે સામાન્ય માણસને સ્પર્શતા હોય છે નેશનલ હેલ્થ મિશન જે છે કે જેમાં બે હજાર એકવીસ અને બાવીસમાં ચોત્રીસ હજાર નવસો ને સુડતાલીસ હજાર કરોડ રૂપિયા પ્રાવધાન કરવામાં આવ્યું હતું આ વખતે કરોડ એનું બજેટ હતું આ વખતે કે આ સામાન્ય માણસને સ્પર્શનો મુદ્દો છે લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે ચોસઠ હજાર કરોડ રૂપિયાનું પ્રાવધાન આ વખતે આ બજેટમાં કરવામાં આવ્યું છે સ્વાસ્થ્યનું બજેટ જે બે હજાર ચૌદ પહેલા

જે બંધ છું એની અમે અલગ અલગ માસમાં અમે દસ તો બે કરોડ દસ આપું પાંચ કરોડ આઠ અમે નવ કરોડ આઠ પોઈન્ટ આઠ કરોડ છ પોઈન્ટ છ કરોડ ત્રણ પોઈન્ટ બે કરોડ દસ પોઈન્ટ પાંચ કરોડ છેલ્લા આઠ મહિનામાં જે ખેડૂતોના ખાતામાં સીધી રકમ ગઈ છે એના હું કહી રહ્યો છું છું આવું સુનિલભાઈ ટેકનિકલી આને સમજવું એટલા માટે પણ જરૂર છે સુનિલભાઈ સામાન્ય માણસ સમજાય એ રીતે આ સમજાવો કે આ બજેટથી સામાન્ય લોકોને શું મળ્યું ટેક્સ પેયર ને શું મળ્યું નિર્મલા સીતારમણજી એવું કહી રહ્યા છે કે મેં ટેક્સ પેયર ને એવો ફાયદો પણ નથી કરાવ્યો પરંતુ નુકસાન પણ નથી કરાવ્યું એટલે નુકસાન જે નથી કરાવ્યું એનો પણ શ્રેય લઈ રહ્યા છે બહુ સાચી વાત છે અને શાસક પક્ષ કે વિરોધ પક્ષ તરફથી નહીં પણ એક નિષ્પક્ષ તરીકે વ્યક્તિ તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે તથા સર્વિસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન તરીકે હું મારા વ્યૂ આપું છું કે સામાન્ય વ્યક્તિ માટે કરદાતા માટે ખેડૂતો માટે તેમજ મજૂરો માટે સૌનું ધ્યાન રાખે એવું એક આ બજેટ કહી શકાય બજેટમાં જે બે મિત્રોએ વાત કરી કેટલા આંકડા છે એક વસ્તુ ચોક્કસ છે કે આજે ભારત દેશની ઇમેજ વિશ્વભરમાં વધારે છે ટોપ વડાપ્રધાનનું નામ આવે છે અને ખેતીમાં સૌથી વધારે આપણે એક્સપોર્ટ આ વર્ષે કર્યું છે તો એ બતાવે છે કે ખેતી ક્ષેત્રે આપણે ઘણી ક્રાંતિને પ્રગતિ કરી છે અને ખેડૂતોનું જીવન સ્તર વધ્યું છે અને તેના માટે જ બે લાખ સુડતાલીસ હજાર કરોડ રૂપિયા ડાયરેક્ટ તેમના ખાતામાં જમા થશે મારું સ્પષ્ટ શાસકોને કહેવું છે કે જો ખેડૂતો વ્યવસ્થિત રીતે આવક ના ધરાવતા હોય તો રોડ ઉપર એક વર્ષ સુધી બેસી રહે તેવી તેમને પોષાય જ નહીં પરંતુ તેમની પાસે સારી એવી આવક છે બીજા કોને આપે એ ચર્ચામાં ના જઈએ તો સામાન્ય માણસ માટે બહુ સારું બજેટ છે કે કરવેરાના માળખામાં કોઈ જ સુધારો કર્યો નથી ડિડક્શન્સ વધાર્યા નથી આવકવેરાનો સ્લેબ વધાર્યો નથી કરવેરામાં કોઈ વધારો કે છૂટછાટો આપી કુલ ચોર્યાસી જાત જુદી જુદી કલમોમાં સુધારા કર્યા છે અને તેમાં જેટલી બી આવકવેરાની કલમોમાં ગૂંચ હતી એને સુધારો કર્યો છે જ્યાં જરૂર હતી ત્યાં રાહત આપીએ છીએ અને બીજા બધા ક્ષેત્રોમાં સરચાર્જ ઘટાડ્યો છે સૌથી પહેલું જો આપણે જોઈએ તો મોબાઈલ આજથી બે વર્ષ પહેલાં હન્ડ્રેડ પર્સન્ટ ઇમ્પોર્ટ થતા હતા હવે ચાલીસ ટકા મોબાઈલ આપણે આપણા દેશમાં બનાવીએ છીએ એટલે ઇ કોમર્સ રેલવે રસ્તા અને બંદરો એ માટે પૂરતી જોગવાઈ છે

કે તમે નવી મેન્યુફેક્ચરિંગ કંપની બનાવો તો તમારે ફક્ત બીજા કોઈ ડિડક્શન જો ના માગો તો ફક્ત પંદર ટકા જ તમારે ટેક્સ ભરવાનો અને એનો બેનિફિટ જે માર્ચ ત્રેવીસમાં પત્તો હતો એ એક વર્ષ વધારી આપ્યો ઓકે સ્ટાર્ટઅપ આપ્યું અને બીજું એક વર્ષ એમાં વધારે આપ્યું એકત્રીસ બાવીસ એકત્રીસ ત્રણ ત્રેવીસ અને નાબાર્ડથી લઈને તમામ બેન્કોને અને આપણે ટીવીમાં જે શોમાં એન્કરને જોઈએ છે કે સ્ટાર્ટઅપ ને એ લોકો પચીસ લાખ પચાસ લાખ એક કરોડ રૂપિયા રમતા રમતા વિશ્વાસથી આપે છે એટલે સ્ટાર્ટઅપને પણ પુષ્કળ પ્રોત્સાહન મળેલ છે મારી દ્રષ્ટિએ કરદાતાઓને કરમાં રાહત ચોક્કસ નથી પરંતુ વિકસિત દેશની અંદર જે તમામ જરૂરિયાતો પૂરી પાડવા માટે જે કંટ્રોલ્ડ પ્રાઇઝ નેવિગેશન જેને કહીએ એ માટે આ બજેટ ઘણું જ આકર્ષક કહી શકાય કારણ કે કોઈ નવા કરવેરા ઝીક્યા નથી અને એટલે ફુગાવો કંટ્રોલમાં રહેશે અને આટલી બધા દેશોમાં જ્યારે કોવિડની માટી અસર છે ત્યારે બી આપણે જીડીપી નો દર આપણે આઠ ટકાથી વધારે રાખી શકીએ એક મહત્વનો આપણો યોગદાન ગણી શકાય ઓકે હિમાલીબેન કેટલાક સારા પાસા છે ના નહીં કે સૌથી પહેલું તો થોડીક ટૂંકાણમાં એમણે સ્પીચ પતાવી આ વખતે અને કટ ટુ ધ પોઈન્ટ રાખ્યું હતું ટ્રાન્સપોર્ટેશનમાં આ વખતે ભાર વધારે મૂક્યો છે એ ચોક્કસ એક મલ્ટિપ્લાયરનું કામ કરે કે ટ્રાન્સપોર્ટેશનમાં ખર્ચ કરો એટલે લોજિસ્ટિકના ખર્ચા ઘટે અને એક ઇકોનોમીને બૂસ્ટ મળે પણ જો એની સાથે સાથે હું બીજા એક બે આંકડા જોઉં કે એજ્યુકેશનમાં ગયા વર્ષે ખરેખર ત્રાણું હજાર કરોડનું પ્રાવધાન હતું અને વપરાયા ઇઠ્યાસી હજાર કરોડ એટલે આ વખતે પણ એમણે એક લાખ કરોડ કરોડ જ આપ્યા છે હેલ્થમાં મને નથી લાગતું કે બહુ મોટો વધારો થયો હોય કારણ કે જે પોષણ અભિયાનની અને મહિલાઓની આંગણવાડીને સક્ષમ બનાવવાની વાત છે તો એમાં ગયા વર્ષે વીસ હજાર કરોડ હતા અને આ વખતે વીસ હજાર બસો કરોડ રૂપિયા કર્યા છે એટલે કોઈ સબસ્ટેન્શિયલ વધારો આરોગ્ય અને શિક્ષણમાં થયો હોય જેમ ટ્રાન્સપોર્ટેશનમાં થયો એવો આના ભોગે જણે ટ્રાન્સપોર્ટેશનમાં વધારો થયો હોય એવું સહેજ દેખાય છે બીજી એક વાત કરું કે ટ્રાન્સપોર્ટેશનના ખર્ચના વધારાને લઈને એવું પ્રોજેક્શન્સ કરવામાં આવે છે કે કેપિટલ એક્સપેન્ડિચરમાં ખૂબ વધારો થયો હવે ખરેખર એમાં એક નાની ઝીણી વાત ધ્યાનમાં રાખવા જેવી હોય છે કે ટ્રાન્સપોર્ટેશન્સમાં એ કોઈપણ પ્રકારનું ટ્રાન્સપોર્ટેશન્સ હોય લેન્ડ એકવીઝિશન જમીન સંપાદન એ બહુ મોટું ચેલેન્જિંગ કામ છે આપણે બુલેટ ટ્રેન જોઈ ચૂક્યા છે આ આ પૈસા જે કેપિટલ એક્સપેન્ડિચર વધાર્યું છે એ આજ આવતા જ નાણાકીય વર્ષમાં એની અસર જોવા મળશે અને પૂરેપૂરા ખર્ચાઈ જશે એવી શક્યતાઓ બહુ જ ઓછી રહે છે કારણ કે પ્રોજેક્ટ ઇટ સેલ્ફ ટેક્સ લોટ ઓફ ટાઈમ પણ એમણે જ કીધું ને પચીસ વર્ષ સુધીની એમણે વાત તો પચીસ વર્ષ સુધી કરી ત્યાં જ ત્યાં જ સમજવા જેવું છે કે જે આખું એમણે કેપિટલ એક્સપેન્ડિચરનો વધારો બતાવ્યો છે એ આવતા નાણાકીય વર્ષ માટે બતાવ્યો છે કે પાંચ વર્ષ માટે બતાવ્યો છે જી પાંચ વર્ષ પછી એની સ્પષ્ટ તો પીએમ નરેન્દ્ર મોદી એ પણ આ બજેટને પીપલ ફ્રેન્ડલી પ્રોગ્રેસિવ બજેટ ગણાવ્યું છે કે આ પ્રોગ્રેસિવ બજેટ રજૂ કરવામાં આવ્યું છે આવતીકાલે 11 વાગે પીએમ આ અંગે વધુ વિસ્તારથી વાતચીત પણ કરવાના છે લોકોને સાદી ભાષામાં સમજાવશે કે આ બજેટથી લોકોને શું મળ્યું છે જો કે ઘણા બધા લોકો એ આરોપ પણ લગાવી રહ્યા છે કે બજેટ ચૂંટણી લક્ષી છે જો કે ચૂંટણી લક્ષી હોય તો પછી લોકોને એ પ્રકારનો ફાયદો પણ થવો જોઈએ જો કે આરોપ પ્રત્યારોપની આ રાજનીતિ ચાલતી રહેશે પરંતુ એ વચ્ચે સવાલ એ જ છે કે શિક્ષણ આરોગ્ય ક્ષેત્રે શું મળ્યું જે વાત હિમારી બેને કરી છે તો એ જ વાત કારણ કે આરોગ્યની વાત છે એટલે અમિતભાઈ આપની પાસેથી સમજ્યું જો કે બંને આરોગ્ય ક્ષેત્રે સંકળાયેલા છે ઋત્વિજભાઈ અને અમિતભાઈ બંને સંધ્યાબેન આરોગ્યની વાત કરીએ બે હાજર થી મોદી સાહેબ શાસન છે અને બે હજાર પંદર સોળમાં જાહેરાતો થઈ હતી કે દેશના અલગ અલગ હું એ જ કે ના એ વાત પર જ આવું છું કે જ્યારે ગુજરાત એમ્સ જાહેરાત થી એના બે વર્ષ બાદ ગુજરાત એમ્સ નું થયું હરિયાણાના હિસ્સાર જેવા જિલ્લામાં તો આજ પણ એમ્સના નામની જાહેરાતનું પાટ્યું લાગેલું છે આજ પણ તેના વિશેની જમીન સંપાદન નથી થઈ બીજી રીતે બી વાત કરીએ બિહાર જેવા રાજ્યોમાં તો આજ પણ તેમાં જે જગ્યાએ એમ્સની જાહેરાત થઈ છે દરભંગા જેવા જિલ્લામાં ત્યાં સુધી એઇમ્સનું નિર્માણ નથી થયું એટલે સત્તર એઇમ્સનો આંકડો તો ઘણો દૂર છે એ સિવાય શિક્ષણના બજેટની વાત કરી મારા સાથી મિત્ર ઋતુભાઈ કે શિક્ષણનું બજેટ વધાર્યું મને ખાલી ગુજરાત હું તો ગુજરાતનું હું પેલા એકાઉન્ટન્ટ સાહેબની જેમ બધા આંકડા લઈને નહીં બેઠો એક સરકારી યુનિવર્સિટીનું નિર્માણ કર્યું હોય ભાજપા શાસનમાં કે એના માટેનું કોઈ બજેટ આપ્યું હોય એક નવી સરકારી યુનિવર્સિટી ગુજરાતમાં બનાવી હોય બીજા રાજ્યોમાં તો નથી જ બની પણ જો ગુજરાતમાં બની હોય તો મને એનો આંકડો આપે એક લાખ ચાલીસ હજાર કરતા વધારે ગ્રામીણ વિસ્તારના નવા પીએસસી સેન્ટરો બનાવવાની વાત હતી બે હજાર સોળ બજેટમાં કે ગ્રામ્ય લેવલે પણ ઘરે ઘરે લોકોને સરકારી ફ્રી ઓફ ચાર્જ લોકોને આરોગ્યની સુવિધા મળી રહે થયું શું જે કોંગ્રેસના શાસનમાં અને અન્ય સત્તા પક્ષોએ બનાવેલા પીએસસી સેન્ટર હતા તેમાં ક્યાંક ને ક્યાંક નાનું મોટું મેન્ટેનન્સ કરીને કે નવા કોઈ મશીનરી આપીને એને જ બજેટના આંકડામાં બતાવીને એનો જસ લેવાનો જસ કાટવાની વાત થઈ રહી છે તમે નવા કેટલા બનાવ્યા આજે આટલા વર્ષ ના બીજી એક વાત બીજી બીજી એક વાત મેન આયુષ્યમાન કાર્ડ ની વાત કરું હેલ્થ સેક્ટર ની દર વર્ષે દર વર્ષે મોદી સાહેબ ના નામ થી આયુષ્યમાન કાર્ડ ની વાહ વાહ જસ લેવાનો પ્રયત્ન ભાજપ ના સાથી મિત્રો કરે છે મારે આજે ન્યૂઝ એટીન ના થી જણાવું છે કે પિસ્તાલીસ થી પચાસ કરોડ લોકો દેશના

અને આયુષ્યમાન કાર્ડ જે નિયમો હેઠળ બને છે તો એ લોકો તો પહેલેથી જ ગરીબ છે

બિલકુલ નહીં સંધ્યા જે જે રીતે રીતે મારા મિત્ર અમિતભાઈ એ એ પણ છે પરંતુ કાર્ડ માટે ભ્રમ ફેલાવી રહ્યા છે મારે કેટલીક સ્પષ્ટતા કરવી છે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મુખ્યમંત્રી અમૃતમ યોજના એટલે કે મા કાર્ડ જેને આપણે ઓળખી રહ્યા છીએ તમે પણ જાણો છો કે આપણા આસપાસના ઘણા લોકો જેની વાર્ષિક આવક છ લાખ રૂપિયા સુધીની હોય એટલે કે મહિને પચાસ હજાર રૂપિયા કમાતું હોય એવું પરિવાર પણ માં અમૃતમ યોજના એટલે કે હવે આયુષ્માન કાર્ડ કઢાવી શકે છે ને એના અંતર્ગત પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર થઈ રહી છે ખૂબ મોટો વર્ગ છે લગભગ કરોડ 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 પરિવાર અને જેટલા લોકો આ યોજના અંતર્ગત મફત સેવા લઈ રહ્યા છે વિશ્વની સૌથી મોટી હેલ્થકેર યોજના આ છે અને એનો ખૂબ સુંદર અમલ થઈ રહ્યો છે એ તમારે સ્વીકારવું જોઈએ સુનીલભાઈ એ તો જે રીતે આખા બજેટનું જે રીતે એમણે સચોટ વિશ્લેષણ કર્યું અને ટેકનિકલ વાતમાં સમજાવ્યું એ કોઈ પોલિટિકલ એન્ગલથી પ્રેરિત નતું એ પણ આપણે સ્વીકારવું જોઈએ એમણે હેલ્થ કેરની જયારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે તમામ જિલ્લાઓમાં મેડિકલ કોલેજ ખોલવા માટેનું જે સ્વપ્ન આદરણીય મોદી સાહેબનું છે એ પણ પૂરું થઈ રહ્યું છે આપણા થોડાક સમય પહેલા એક જ દિવસે વર્ચ્યુઅલી વિડિયો કોન્ફરન્સિંગ થી ચૌદ જેટલી મેડિકલ કોલેજ નું ઉદઘાટન માન્ય મોદી સાહેબે કર્યું હતું સંધ્યા બીજું કે આ કોરોનાના કાળમાં ગયા વર્ષે પણ પ્રાવધાન કર્યું હતું આ વર્ષે પણ કોરોના રસીકરણ માટે અથવા કોરોના ની લઈને કોઈપણ દવા માટે કરોડ રૂપિયાનું એલોકેશન કરવામાં આવ્યું છે અને સાથે મેં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે આયુષ્યમાન ભારત યોજના જે બે હજાર અઢાર ઓગણીસમાં માં આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં ચાલુ થઈ એમાં ચોવીસ હજાર કરોડ જે બજેટ હતું એ વધારીને ચોસઠ હજાર કરોડ રૂપિયા થઈ રહ્યું છે

બેઠા છીએ સરકાર સંચાલિત અમદાવાદ નું જ ઉદાહરણ આપું સરકાર સંચાલિત કોર્પોરેશન સંચાલિત એસયુપી હોસ્પિટલ માં આજ પણ આયુષ્યમાન કાર્ડ ચાલતું નથી જો ખોટો તો આપના કોઈ ને પણ ટેલિફોનિક થી જોડી લોગ્ય નું ક્ષેત્ર કેટલું નબળું છે એની માહિતી પહેલી વાર લોકોએ કોરોના માં જોઈ કે દસ લાખ નો પ્રાઇવેટ વીમો ધરાવનાર વ્યક્તિ હોય એને પણ કોરોનામાં ટ્રીટમેન્ટ માટે કોઈ બેડ નથી મળ્યો બે બે દિવસ સુધી એમ્બ્યુલન્સનું વેટિંગ મળ્યું છે ઓક્સિજનના સિલિન્ડર વાળો બેડ નથી મળ્યો મફત નહીં સરકારી બેડ નહીં તમે પોતાનો મેડિક્લેમ લીધો દસ લાખનો પંદર લાખનો એટલે એ રેન્જમાં તમામ લોકો આવી ગયા ઉદ્યોગપતિ આવી ગયા જે લોકો પૈસે ટકે સદ્ધર છે એવા લોકો પણ આવી ગયા એવા લોકોને પણ આરોગ્યની સુવિધા આપવામાં આપણે ફેલ ગયા કોરોના કાળમાં ગુજરાત સરકારે જે કામગીરી કરી સ્વીકાર્યું દેશની જનતા એવા સીન જોયા છે બહાર હતી ઘણા અંશે એવું નથી કે સરકાર સક્સેસ થઈ ગઈ છે એમાં ફેલ ગઈ છે પણ એ પરિસ્થિતિ એ પ્રકારની હતી

આપણે બધા જ જાણીએ છીએ કે કેરેલાના હેલ્થ ઇન્ડિકેટર્સ ગુજરાત કરતાં વધારે સારા છે એનો અર્થ એમ થયો કે અત્યારે કેન્દ્ર સરકારને ધ્યાનમાં રાખીને આ ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી બનતો કારણ કે હેલ્થમાં મેન્ટ લાવી હોસ્પિટલો ચલાવી આ રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ બંને મહાનુભાવો આ ચર્ચા કરી રહ્યા છે કે ભારતમાં જે પણ વ્યક્તિ પોતે હેલ્થ ઉપર ખર્ચો કરે છે એમાં પાસઠ ટકા ખર્ચો આઉટ ઓફ પોકેટ એક્સપેન્સીસ છે એટલે ટોટલ જો સો રૂપિયા હેલ્થ પાછળ ભારતમાં ખર્ચાય છે

ચાલી રહી છે અને એનું જ મોટું વર્ધન સમગ્ર દેશમાં આયુષ્યમાન ભારત દ્વારા લાગુ કર્યું છે આ સફળ નથી મારે બીજો કોઈ નહીં મારે આપને ખાલી એટલું જ પૂછવું છે કે શું આ બંને યોજનાઓને

ખર્ચ ચોક્કસ કર્યો છે પણ જો સામે આપણે તમિલનાડુ કેરલા કમ્પેરિઝનમાં આપણા હેલ્થ ઇન્ડિકેટર્સ જોઈએ છે તો ઇન્ફોન મોર્ટાલિટી રેટ સેક્સ રેશિયો આ બધામાં આપણે હજુ ઘણા પાછળ છે બિલકુલ સુનિલભાઈ આરોગ્ય અને શિક્ષણની વાત થાય છે એટલે બજેટ માટે ખાસ જણાવવાનું છે હું પરમ દિવસે જ દુબઈથી પાછો આવ્યો દુબઈ એક્સપોમાં જ્યાં ભારત સરકાર દ્વારા એક અઠવાડિયા માટે મેડિકલ ટુરિઝમ એન્ડ મેડિકલ ટ્રીટમેન્ટનું ઉજવણી કરવામાં આવી હતી તમને જાણીને આનંદ થશે કે વિશ્વમાંથી બેતાલીસ દેશોનાથી રિપ્રેઝેન્ટેટિવ આવેલા અને દેશ છે કે વિશ્વભરમાં સારામાં સારી અને સારી કિંમતમાં જો સારવાર મળતી હોય તો એ ભારત દેશની હોસ્પિટલોમાં મળે છે પોઈન્ટ નંબર વન પોઈન્ટ નંબર ટુ એક દર વર્ષે એક લાખ વીસ હજાર ડોક્ટરો આપણે બનાવીએ છીએ આ દેશની અંદર ત્રીજું ઉત્તર પ્રદેશમાં ભલે ચૂંટણીની જાહેરાત થઈ હોય કે બાર કોલેજો થશે પણ છેલ્લા પાંચ વર્ષમાં અઢાર નવી કોલેજો ભારત દેશમાં થઈ છે એ જે આપણે એક્સેપ્ટ કરવી પડે હવે આવું એજ્યુકેશન ઉપર એજ્યુકેશન ક્ષેત્રે પણ આપણે મોટી હરણફાળ ભળી છે અને અત્યારે પરદેશના વિદ્યાર્થીઓ ભલે આફ્રિકાના કે એશિયાના દેશના આવે છે ભારતમાં ભણવા આવે છે એટલે આ બજેટમાં એનું શું પ્રોવિઝન છે ગિફ્ટ સિટીની અંદર જો ફોરેન એજ્યુકેશનની ઇન્સ્ટિટ્યુશનો આવશે તો તેમને સ્પેશિયલ બેનિફિટ મળશે અને એમની આવક એક્ઝમ્પશન થશે એટલે મારી દ્રષ્ટિએ હવે ગિફ્ટ સિટીમાં અથવા તો આઈએફસી જેને કહે છે જ્યાં 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 આઈએફસી હશે ત્યાં આગળ પુષ્કળ પ્રમાણમાં ફોરેનની યુનિવર્સિટીઓ આવશે હાર્વર્ડ અને ઓક્સફર્ડ જેવી યુનિવર્સિટીઓ અહીંયા હવે ઇન્ડિયામાં આવશે અને એનું એજ્યુકેશન ભારતના વિદ્યાર્થીઓને પરદેશમાં જે ખર્ચ કરે છે એના દસ ટકામાં આ ભણી શકશે અભ્યાસ કરે છે શું એમાં ઘટાડો થશે વિદ્યાર્થીઓ અહિયાં અભ્યાસ કરશે ચોક્કસ ફાયદો મળશે ચોક્કસ આપણે હમણાં જ જોયું કે અત્યારે જ્યાં યુક્રેનમાં બીજા બધા વિશ્વ દેશોમાં કરોડ કરોડ નો ખર્ચો થાય છે યુક્રેનમાં પાંચ લાખનો થાય છે ઇન્ડિયામાં બાર લાખનો થાય છે

કે મધ્યમ વર્ગ શ્રીમંત વર્ગ અને ગરીબ વર્ગ ત્રણેયનું આ બજેટમાં ધ્યાન રાખવામાં આવ્યું છે કારણ કે બઉ મોટી અફવા હતી અથવા તો એ હતું કે એસ્ટેટ ડ્યુટી એટલે કે મરણોત્તરમાં જે વ્યક્તિ પૈસા છોડી જાય એની પર ટેક્સ આવશે એ નથી લાવવામાં આવ્યો હાઈએસ્ટ ટેક્સ બેતાલીસ ટકા છે એ વધારીને પચાસ ટકા કરવામાં આવશે એ અફવાથી એ પણ નથી લાવવામાં આવી જે પુષ્કળ શ્રીમંત છે એમની ઉપર પણ નવો ટેક્સ નથી લાગવામાં આવ્યો અને સિમ્પલ વસ્તુ અત્યારે ગણાવીએ તો આજની તારીખમાં કોવિડની હજી અસર છે તો બી તમે કોઈ પણ નેશનલ ફ્લાઇટ ભારતની અંદર રાષ્ટ્રીય વિમાન સેવામાં જુઓ તો સો ટકા બુકિંગ હોય છે અને અત્યાર સુધી જે લોકો રેલવેમાં બી સફર કરતા આજકાલ હવે પ્લેનમાં મુસાફરી કરે છે એટલે લોકોનું જીવન સ્તર એટલું ઊંચું આવ્યું છે

પોલીસ ડિપાર્ટમેન્ટના રિફોર્મ માટે કે જેમાં કોન્સ્ટેબલ કરોડ રૂપિયાની કેન્દ્રીય બજેટમાં ફાળવણી થઈ છે એટલે સામાન્ય માણસનો આમાં કેટલો ખ્યાલ આવે છે કાલ્પનિક રીતે તો હું સપનાની દુનિયામાં ક્યાંય પણ ઉડી શકું છું વાસ્તવિકતા તો ટકાવારીથી ખબર પડે છે વિમાનમાં ઉડવા એ વાસ્તવિકતા નથી મારી દ્રષ્ટિએ માણસને શિક્ષણ આરોગ્ય સલામતી અને ટ્રાન્સપોર્ટેશન સસ્તું મળે છે કે નહીં જો જીએસટી નો એક અલગ વિષય છે અલગ કાઉન્સિલ છે પણ ફ્યુઅલ જીએસટી ના દાયરામાં નથી બધાને જ જાણવું જોઈએ કે પ્રતિ લિટર પેટ્રોલ તેર રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્સ આપણે ચૂકવીએ છીએ

વકીલાત કરવા માટે કઈ પણ કઈ હજાર કિલોમીટર જેટલો રસ્તા બનાવવાની અમે જાહેરાત કરી છે અને રહી વાત એક જ મિનિટ હવાઈ સેવાની વાત ચાલુ થઈ તો મારે કેવું છે કે ઉડાન યોજના અંતર્ગત આદરણીય મોદી સાહેબ

તો એ ન્યાયાલસની છે નાનામાં નાની બી જમીન મારે એકવાયર કરવી હોય તો તરત એ કોર્ટમાં જઈને સ્ટે લઈ આવે છે આજે બુલેટ ટ્રેન પણ નથી બની સરકારે બાકાત કર્યા છે એટલું ગણાવી દો નોટબંધી આ બજેટ સાથે કોઈ લેવા દેવું મારે મારા ખાતામાં માં પંદર લાખ નહીં એનો કઈ આંકડો મિલાવો તમે પાસેથી પર્સનલી ચર્ચા વિશે કરી લેજો અત્યારે સમય નથી આ ચર્ચામાં અત્યારે બસ આટલું સામાન્ય જનતા એમ કહી રહી છે કે અમને કશું નથી મળ્યું જો જોકે વાહવાહી કરવામાં આવી રહી છે બીજેપી ના નેતાઓ પોતાની રીતે કહી રહ્યા છે કોંગ્રેસ પોતાની રીતે કહી રહી છે જનતા એમ વિચારી રહી છે કે મને શું મળ્યું છે વિચારવા જેવી બાબત છે નમસ્કાર